विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 विषय हिंदी पाठ 6 उछीनु मागनाराओ पाठ 6 उछीनु मागनाराओ जेनो साहित्य प्रकार छे हास्य निबंध। जेनो साहित्य प्रकार शू छे? हास्य निबंध। अने एना लेखकनुं नाम छे नटवरलाल प्रभुलाल बुच। नटवरलाल प्रभुलाल बुच एनो परिचय आपेलो छे। एनी अंदर गुजराती कवि अने हास्यकार कवि नटवरलाल प्रभुलाल बुचनो जन्म गोंडल जे सौराष्ट्रमां आवेलू छे त्यां थयो हतो। बीए पछी एमए कोर्ट्स कॉलेजमां भण्या होय तो 12मा धोरण पछी आपणे आर्ट्स करीए तो एने शुं कहेवाय? 3 वर्षने बीए कहेवाय। अने पछी बीजा 2 वर्ष भणीए एटले शुं कहेवाय? एमए कहेवाय। એટલે બીએ અને એમએ ની ઉપાધિ ફગ્યુસલ નામની જે કોલેજ છે જ્યાં પુણેથી પ્રાપ્ત કરી, પુણે એટલે પુના, એમને તે અભ્યાસ કર્યો છે। ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘર શાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષક તરીકે એમણે કામગીરી કરી છે। અને ઉપનિયામક અને ઉપનિયામક એટલે એમને પણ લોક સેવા મહાવિદ્યાલય લોક ભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક તરીકે એમણે કામગીરી કરી છે। અહીંયા એમણે મુખ્યત્વે હાસ્ય નિબંધો લખેલા છે, આપણને એમાંથી હાસ્ય ઉત્પન્ન થાય છે। હાસ્ય કાવ્ય પણ લખેલા છે, રામ રોટી પહેલી, રામ રોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામ રોટી ત્રીજી, છેલ વેલ્લું, હળવા ફૂલ, કાગળના કેસુડા, એમના બધા પુસ્તકો લખેલા છે। એમણે ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે। એમને હાસ્ય પારિતોષિક એમને પ્રાપ્ત થયું છે। દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે। આ પ્રકારના એમને એવોર્ડ આપવામાં આવેલા છે। અહીંયા પાઠનું નામ છે ઉછીનું માગનારાઓ। આપણે જો ઉછીનું માગવું એટલે બીજાની વસ્તુ માગીને આપણે વાપરવી। આપણે જોયું છે કે આપણા પડોશમાં જ ઘણા લોકો એવા હોય છે કે સવાર પડે કે થોડો લોટ આપજો, વાડકી ચા આપજો, વાડકી ખાંડ આપજો, થોડુંક દૂધ આપજો, થોડુંક તેલ આપજો। આવી વસ્તુ નાની નાની લોકો માગીને જ ઘર ચલાવતા હોય છે। ઘણા લોકોને ટેવ પડી ગઈ હોય, વારંવાર માગીએ અને પાછી માગ્યા પછી પાછી આપવાનું નામ તો લે જ નહીં। આપણે એનું કહેવું, આપણે એને ના કહેવી પડે। ઘણી વાર દૂધ ગઈકાલે દૂધ લઈ ગયા હોય કે ભાઈ થોડું દૂધ આપજો, પરંતુ એ દૂધ આપણને ભલે લઈ ગયા છે પણ એ પાછું આપવાનું નામ લેતા નથી। ઘણીવાર આપણું ચપ્પુ લઈ ગયા હોય, વાસણ લઈ ગયા હોય, કોઈ કંઈક વસ્તુ લઈ ગયા હોય તો ભલે લઈ ગયા પણ એ લોકો પાછું આપવાનું નામ લેતા, જાણે પોતાની જ વસ્તુ હોય અને પોતે એમના ઘરમાં રાખતા સાચવીને રાખતા હોય છે। ચપ્પા જેવી સામાન્ય નાની નાની વસ્તુઓ પણ એ લોકો માગીને ઘર ચલાવતા હોય છે। જ્યારે આપણે આપણા ઘરમાં જરૂર પડે ત્યારે આપણે શું કરીએ છીએ, વસ્તુ શોધીએ તો આપણને આપણા જ ઘરમાં આપણી જ વસ્તુ આપણને મળતી નથી, કારણ કે એ વસ્તુ પડોશી ઉછીને માગીને લઈ ગયેલા હોય છે। તો આવા માણસો આ દુનિયામાં છે એવો હાસ્ય નિબંધ અહીંયા રજૂ કરવામાં આવેલો છે। આની અંદર અમુક પાત્રો છે એ રજૂ કરવામાં આવેલા છે। એમાં લવિંગીબેનનું પાત્ર છે, બીજું એક પાત્ર છે ગીધુભાઈ અને મેનાબેન। ગીધુભાઈ અને મેનાબેન, ગીધુભાઈનું નામ શું પાડ્યું છે? ગીધ દ્રષ્ટિ, જેમની ગીધ જેવી દ્રષ્ટિ, ગીધ જે પક્ષી હોય છે આકાશમાં ઉડે, એને આકાશમાં ઉડતું હોય તો એને ખબર પડી જાય કે અહીંયા તાજું મરેલું પ્રાણી પડ્યું છે, એની દ્રષ્ટિ એવી હોય છે, એને ખબર પડી જાય। અને બીજું છે મેનાબેન, એનું નામ છે મિની દ્રષ્ટિ, મિની એટલે બિલાડી, બિલાડીને ખબર પડી જાય ઘરમાં કોણ છે, શું છે, કઈ વસ્તુ ક્યાં પડી છે, બિલાડીને ખબર પડી જતી હોય છે। અને આપણે ક્યાંક થોડાક દૂર ગયા હોઈએ તો બિલાડી આવીને દૂધ કે દહીં ખાઈ જતી હોય છે, એ આપણને આપણા ઘરમાં અનુભવ છે। તો એમને એવા ઉપનામ આપેલા છે। અને ઉછીડોશીનું પણ એક ઉદાહરણ આપેલું છે કે જે બીજાની જિંદગી પણ પોતે માગી લે છે, એવી વાત પણ આમાં હાસ્યરૂપે રજૂ કરવામાં આવેલી છે।
तो अमुक लोग वस्तु लई जाए छे, वस्तु जे तूट ये वस्तु पाछी पाछी आपवा आवे त्यारे ये वस्तु तूटे लईने आवता होय छे, अने दोस्तो पाछो आपणो ज काढे, तमे हल्की वस्तु लई आव्या छो, तमने वस्तु लेता नथी आवडती, तमे सारी क्वॉलिटीनी वस्तु लावता होय तो आवा आवा माणसो पण आवी आवी वातो पण आपणी जोडे करता होय छे। आपणने एवुं लागे કે આના કરતાં આને વસ્તુ ન આપી હોય તો સારું। અમુક લોકોને આપણા ઘરમાં વસ્તુ નવી લાવ્યા હોય ને તો ઘણીવાર કેમેરા હોય, સ્ટેપલર હોય કે ગમે તે વસ્તુ હોય, પોસ્ટ કાર્ડ પણ લોકો માગીને લખતા હોય છે। તો આ માણસો છે દરેક વસ્તુ બહાર લોકોના ઘરેથી લાવીને જ વાપરવાની। તો આવા લોકો એના પડોશીમાં જે વ્યક્તિ છે એનું પણ ઉદાહરણ આપ્યું છે અને હાસ્ય મજાક એમને કરી છે। પાઠ આપણે જોઈશું અને આગળ આપણે ચર્ચા કરતા જઈશું। સામાન્યતઃ સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ માં જ ચાલે છે। શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે, આ માન્યતા સાચી નથી। માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે। આપણે જોઈએ છે કે માણસોનું શોષણ તો અલગ અલગ રીતે થતું હોય છે, ત્યાં પણ શોષક શોષિતના દ્વંદ્વ જોવામાં આવે છે। ઉછીનું માગનાર અને ઉછીનું આપનાર એ આવું એક શોષક શોષિત દ્વંદ્વ છે। ઉછીનું માગનાર અને ઉછીનું આપનાર આવા પણ એના આવા ઉદાહરણ છે। આ વિભાગ નૈસર્ગિક અને અફર છે। શોષક શોષક રહે છે અને શોષિત શોષિત જ રહે છે। ઉછીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી અપરિગ્રહીને ભેગું ન કરનાર એને શું કહેવાય? અપરિગ્રહી। પણ યાચક વૃત્તિવાળા દુષ્ટ નિર્લજ્જ અને બેદરકાર હોય છે। ઉછીનું માગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાની ભોગે જીવનારા હોય છે। અમુક લોકોને ટે પડી ગઈ હોય, બે મરચા આપજો, બે રીંગણ આપજો, બે ટામેટા આપજો, અને માગીને જ આજે આ ઘરે માગી આવે, કાલે બીજા ઘરે માગી આવે, અને પાછું આપવાનું નામ તો લેતા નથી। તો પરોપજીવી એવા લોકો હોય છે, બીજાના આધારે જ એ લોકો જીવતા હોય છે। સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે, પણ તે બધી તેઓ ઉછીની માગીને જ ચલાવે છે। જરૂર વસ્તુની પડે પણ તો શું કરીએ, ઉછીને માગીને ચલાવતા હોય છે। મીઠા મરચાથી શરૂ કરીને ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરી કેમેરા રેડિયો સુધીના રાચ તેઓ આપણી પાસે નિસંકો ઉછીના માગી શકે છે। ઘણીવાર ઘરની વસ્તુઓ પણ આપણા ઘરના ઘરે મહેમાન આવવાના હોય, દીકરીને જોવા માટે આવવાના હોય તો આપણા કાળકપ રકાબી લઈ જાય, વાસણો જમવાના સરસ લઈ જાય, તો આવી લોકો આવો પોતાની વસ્તુ બીજાની વસ્તુ લઈને પોતાના ઘરની અંદર એ વાપરતા હોય છે। તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ હોય છે। વસ્તુ લઈ જાય પણ એ લોકો પાછા આપવા આવતા નથી, અને તે પણ પાછા માગી ત્યારે મરે જ તેમ નહીં, 10-12 આંટા તો તેઓ આપણને ખવડાવે જ, અને અધીરા જીવના કહે તે તો લાભમાં। આપણે વસ્તુ માગવા જઈએ તો કે મુકાઈ ગઈ છે, આપણી વસ્તુ એ ગમે ત્યાં મૂકી દે, એ શોધે પણ મળે નહીં, વસ્તુ આપણી છે ને, કામ પતી જાય ત્યારે આપણને પાછી આપવી જોઈએ, પરંતુ એ આપવા આવતા નથી। અને આપણે વારંવાર માગીએ તો કે તમે તો અધૂર્યા જીવના છો એવું કહીને આપણને વાત કરતા હોય છે। દુનિયામાં જેમ સંત પુરુષો ઘણા ગાંઠ્યા જ હોય છે, તેમ ઉછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાત ભાગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગીએ ટાણાસર આપી જનાર વિરલ હોય છે। વસ્તુ લઈ ગયા હોય તો તોડ્યા વગર અને એના હાલતમાં આપનાર બહુ માણસો બહુ દુનિયામાં ઓછા હોય છે, વિરળ એટલે ઓછા હોય છે। ઉછીનું માગનાર ઉછીનું આપવા આપતા નથી। આપણે ઉછીનું માગતો વ્યક્તિ આપણે એના ઘરે વસ્તુ લઈ જતો વારંવાર, આપણે કોઈક વાર એના ઘરે લેવા જઈએ તો શું કરે, ભૂલી ચૂકી આપણે તેમની પાસે કોઈ ઉછીનું માગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું છે કે વપરાઈ ગયું જ હોય છે, ચા ખાંડ સવારે જ ખલાસ થઈ ગયા, ગીતો તેઓ આપની પાસે જ માગવા આવવાનો વિચાર કરતા હોય છે, ઉછીના રૂપિયા તો શું એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી, અને ચપ્પુ કે ખાંડની દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા જ કે રોકાયેલા જ હોય છે। એટલે આપણે કોઈ વસ્તુમાં ચા ખાંડ લેવા જઈએ, કોઈક વાર દૂધ લેવા ગઈએ,
જઈએ તો કે દૂધ બગડી ગયું છે, ચા ખાટ સવારે ખલાસ થઈ ગઈ, અને આપણને વસ્તુ તો આપે નહીં, આપણે ઘરે લઈ જાય ખરા, પણ તું એ આપણને આપતા નથી. હવે આગળ જોઈએ, ઉછીનું મગનારાઓની દુષ્ટતાનો એક દાખલો આપવો. અહીંયા એક લેખક આપણને ઉદાહરણ આપે છે. અમારા પડોશમાં એક લવંગી બહેન રહેતા, લવંગી બહેન નામ છે એમનું. અમારા ઘરમાં ટ્રંક પેટી, મોટો ટ્રંક એવું પેટી રાખવા માટે એક વસ્તુ હશે ઘરમાં રાખવા માટે, લોખંડની પેટી હશે વગેરે રાખવા માટે, લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. પણ એટલે શું કરીએ, આપણે જેમ ઘઉંના પીપ ઘરમાં હોય અને એના સ્ટેન્ડ બનાવ્યા હોય તો આપણે સામે સ્ટેન્ડ બનાવીએ કે નીચે બી કચો વાળી શકાય, એટલે અંદર કચું ભરાય નહીં, ભેજ ના આવે, એટલા માટે આપણે એના સ્ટેન્ડ બનાવતા હોઈએ છીએ. તો લવિંગી બહેન આવીને શું કરે છે, લવિંગી બહેનની નજર એ પર પડી, એક દિવસ મારી પત્નીને કહે, બહેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આપો, લો ઉછીના આપો વાપરવા માટે અમને આપો, તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું. એ બહેન ઈંટો પીપની નીચે ઈંટો મૂકી છે કે તમે મારી ઈંટો લઈ જાઓ અને તમારા સ્ટેન્ડ અમને વાપરવા માટે આપો. કહો કેવી દુષ્ટતા, તમારા ઘોડા સાટે મારો ગધેડો રાખો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ જાગૃત થયા, પણ આખરે સંયમ રાખી તેણે શાંતિથી કહ્યું, લવિંગી બહેન અમે અમારા ઘોડાથી ચલાવી લઈશું, ઈંટો ભલે તમારી પાસે જ રહી, તમે તમારી જોડે રાખો, અમારે તમારે ઘોડાની અહીંયા રોડવી લઈશું, એટલે એની જગ્યાએ આપણે ઉચ્ચાર કરીશું, ચલાવી લઈશું, અમારા ઘોડા ચાલશે, તમે ઈંટો તમારી પાસે રાખો. એવી એમની પત્નીએ એમને સંભળાવી દીધું. ઉછીને માગનારો નજર ગીધ જેવી હોય છે, જો ગીધ જેવી દ્રષ્ટિ એવી વાત કરે છે અહીંયા. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલાં ભારે છે, તેમ અડોશી પડોશીઓ ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લાવે કે તરત જ તે આવા ઉછીના માગનારાની નજરે સર્વપ્રથમ પડે છે. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને પોતાને માટે જ આવી છે. ગીધુભાઈ મેનાબહેન દંપતિ ઘણા વર્ષો સુધી અમારા પડોશી રહ્યા, એમનું ખરેખર સજોડું હતું, સરસ મજાનું યુગલ હતું બંને. ગીધુબેન અને મેનાબેનની વાત કરે છે. એ બંનેના સ્વભાવ એક પ્રકારના હતા, એક જ સ્વભાવના હતા બંને, કારણ કે બંને ઉછીનું માગી જીવનાર શોષક વર્ગીય પ્રાણી હતા. શોષક વર્ગીય પ્રાણી એમને કઈ લોકો એનું સંબોધન કરે છે લેખક. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કાંઈ ને કંઈ ઉછીનું માગવા આવે, દિવસમાં 10-12 વખત વસ્તુ લેવા માટે, 10-20 વખત એ વસ્તુ લેવા માટે, ગમે તે વસ્તુ લેવા માટે આવે, કાંઈ ને કાંઈ ઉછીનું માગવા આવે, ને કાંઈ નવી વસ્તુ, કાંઈ નવું રાજ મેં ખરીદ્યું હોય તો તેઓ તુરંત જ જોઈએ અને બોલી ઉઠે, સાવું થયું લો, અમારે આના વિના ઘણી આપદા પડતી, હવે કાયમનું સુખ થઈ ગયું. લો હવે જાણે કે વસ્તુ લાવ્યા છે આપણે, અને જાણે કે એમના માટે લાવ્યા હોય ને એવું એ માનતા હોય છે. અમારે ત્યાં એક પણ વસ્તુ, નવી વસ્તુ એવી નહીં આવી હોય કે જેનો પ્રથમ ઉપયોગ તેઓ ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય. લેખક પોતે વસ્તુ નવી લાવ્યા હોય, પોતે એને વાપરી જ ના હોય, એ પહેલાં એ ગીધુબેન અને એ લોકો આવીને એમના ઘેર, ગીધુભાઈ અને મેનાબેન એમના ઘરે આવીને લઈ ગયા હોય અને આમની વસ્તુનું ઉદ્ઘાટન એ લોકો કરતા હતા. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાજ રચેલું છે, એ અમારા જ પડોશી દંપતીની આભારી છે. ઘણીવાર ઘરમાં એમને વસ્તુ વધારે રાખવી પડતી, કારણ કે પડોશી ગમે ત્યારે લઈ જાય અને પાછું આપવા તો આવે નહીં, એટલે ઘણીવાર એમના કારણે એમના ઘરમાં વસ્તુ વધારે રાખવી પડતી. તેઓ પડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા દ્રષ્ટિઓ જ રહ્યા. તેઓ જે કાંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય જ નહીં, વસ્તુ લઈ જાય અને પાછી આપવા આવે નહીં. તેથી કેટલીક વસ્તુઓ અમારે એમની ગણતરીએ વધારે લાવવી પડતી. લેખક એમની ગણતરી વધારે લાવે, વસ્તુ લાવે ખરા, એમનું ધ્યાન રાખીને વધારે લાવે. જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીની લઈ જતા અને ખરે ટાણી અમે તેના વિના ઠઠ્યા રહેતા. ઘણીવાર વસ્તુ અમે માટે લાવ્યા હોય અને એ લોકો લઈ જાય, એટલે ઘણીવાર અમારી વસ્તુ વગર અમારે ચલાવી લેવું પડતું. આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છીએ. એટલે એ સંગ્રહ, વસ્તુનો સંગ્રહ કરવો પડે, કારણ કે
पड़ोसी वारंवार वस्तु लई जता હોય પાછી આપવા આવતા હોતા નથી। અમારી પાસે બે કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા ઘણા મરી મસાલા બે કુટુંબને ચાલે એવા મસાલાના ઘરે છે, ગાટલા ગોડલા છે, ઠામ વાસણ અરે પેન ઘડિયાળ સુદ્ધા છે, પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી। લેખન ડર લાગે છે કે આ વસ્તુ મારા ઘરે છે, જો પડોશીને ખબર પડી જશે ને તો પાછા મારા ઘરે આવીને લઈ જશે। મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માગી જીવનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી, અલબત્ત પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું માગીને કે પછી નોટપેન મારી પાસેથી આ બધી વસ્તુઓ ઉછીની મંગાવશે। ખેર થયું તે થયું। ઉછીનું માગનારોની એક ખાસિયત એ હોય છે કે તેઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે, પરવા વગર એ વાપરતા હોય છે, કારણ કે તે તેમની હોતી નથી। અને પછી જ્યારે વસ્તુ ભાગે તૂટે ત્યારે કાં તો તે વસ્તુનો દોષ કાઢે કે આપણો, એ કે તમે વસ્તુ અલકી લાવ્યા અને દોષ આપણો જ કાઢે, તો એની આવા લોકો છે। વસ્તુ તૂટી જાય એનો વાંધો નહીં, તૂટી જાય, પણ એ દોષ કોનો કાઢે? તમે અલકી વસ્તુ લાવ્યા અને તૂટી ગઈ, એવો આપણો દોષ એ કાઢે। વસ્તુ આપણી હોય તોડીને લાવે, એટલે આવા માણસો દુનિયામાં હોય છે। અહીંયા ભાગ એકમાં આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ, ભાગ બેમાં આપણે ફરી મળીશું, તો અહીંયા આપણે અટકીશું।